અલ્પેશના જામીનની માંગ સાથે ઉપવાસ આંદોલન પર બેસેલા પાસના ધાર્મિક અને નિકુંજની મુલાકાતે ભાજપના મહિલા નેતા રેશમા પટેલે લીધી હતી. રેશમા પટેલે ભાજપ વિરોધી સૂર આલોપતા ધાર્મિકને સલાહ આપી હતી કે આ જાડી ચામડીની સરકાર છે, આપણે ભૂખ્યા રહીને નહીં પરંતુ રાજકીય રીતે તેઓની વોટ બેંકને અસર થાય તે રીતે કામ કરવું પડશે. તો શુક્રવારે સવારે હાર્દિક પટેલે ધાર્મિક અને નિકુંજની મુલાકાત લીધી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અલ્પેશની જેલ મુક્તિ અને રાજદ્રોહ કેસમાં જામીન અરજીની પ્રક્રિયાને લઈ છેલ્લા એક અઠવાડિયાથી આ મરણાંત ઉપવાસ પર બેઠેલા ધાર્મિક માલવિયા અને નિકુંજ કેવડિયાની ઉપવાસ છાવણી મુલાકાત દરમિયાન રેશમા પટેલે ભાજપ વિરોધી સૂર આલોપ્યો હતો. રેશમા પટેલે જણાવ્યું હતું કે ઉપવાસ પર બેઠેલા ધાર્મિક સહિત પાસ કાર્યકર્તાઓની મુલાકાત લીધી છે અને તેમની તબિયત સાચવવા માટે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ જાડી ચામડીની સરકાર છે, જેથી ભૂખ્યા રહીને નહીં પરંતુ રાજકીય રીતે તેઓની વોટ બેંક પર અસર થાય તે રીતે કરવું જોઈએ. તો રેશમા પટેલ બાદ બીજા દિવસે શુક્રવારે સવારે પાસ કન્વીનર હાર્દિક પટેલે ધાર્મિક માલવિયા અને નિકુંજ કેવડિયાની મુલાકાત લીધી હતી. અલ્પેશના જામીન અંગે છેલ્લા 10 દિવસથી તેઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જોકે તેમ છતાં સરકાર દ્વારા કોઈ નિવેડો ન આવ્યો હોય જે અંગે હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પાસ કન્વીનર અલ્પેશની જામીનની માંગ સાથે ઉપવાસ આંદોલન પર ઉતરેલા ધાર્મિક અને નિકુંજની તબિયત લથડતા તેઓને પોલીસે હોસ્પિટલ પણ ખસેડ્યા હતા. જોકે તેઓ ફરી ઉપવાસ પર ઉતર્યા છે. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.